બે લાંબુ અને ટૂંકુમાં હવે આપણે રૂપાંતર કરતા શીખશું. સેન્ટીમીટરમાં રૂપાંતર કરો એટલે કે મીટર રાખ્યું એને સેન્ટીમીટરમાં ફેરવવાનું. એના માટે તમને આ બોક્સ કરેલું છે એ આવડવું જરૂરી છે. એક મીટર બરાબર 100 સેમી, ઈ તમને આવડવું જરૂરી છે. એક મીટર બરાબર 100 સેમી, આ જે બોક્સ કરેલું છે એ તમારે 5 વાર લખવાનું અને પાકું કરવાનું છે. કોણ તમને આ આવડશે? કોને? સેન્ટીમીટરને મીટરમાં, સોરી મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાના છે. એક મીટર બરાબર 100 સેમી, અહીંયા કેટલા છે? 6 મીટર. 6 મીટર બરાબર કેટલા થાય? તો કે 6 × 100 સેમી બરાબર કેટલા થાય? 600 સેમી. સેમી એટલે સેન્ટીમીટર, મીટર કરતા નાનું. હવે 45 મીટર ને કેવા ફેરવવા છે આપણે? સેન્ટીમીટરમાં. 1 મીટર એટલે 100 સેમી, તો 45 મીટર બરાબર 45 × 100 સેમી બરાબર 4500 એટલે કે 4500 સેમી. એવી જ રીતે 73 મીટર, મીટર ને કેવા ફેરવવાના? સેન્ટીમીટરમાં. 1 મીટર એટલે 100 સેમી, તો 73 મીટર બરાબર 73 × 100 સેમી બરાબર 7300 એટલે કે 7300 સેન્ટીમીટર. હવે પોઈન્ટ વાળું એવું જે તમારા માટે નવું છે, 8.4 મીટર. 8.4 મીટર, મીટર ને કેવા ફેરવવાનું છે? સેન્ટીમીટરમાં. ઓમાં જેમ કરીએ તેમ જ કરવાનું. 8.4 × 100 સેન્ટીમીટર. મીટર ને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવાનું? 100 વડે. આપણે કેટલા વડે બધામાં ગુણવું? 100 વડે. 8.4 × 100. હવે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. હવે પોઈન્ટ પછી પોઈન્ટને કાઢવો હોય આપણે તો 100 નું 10 હોય એને કેન્સલ કરી નાખવાનું, કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે, એક આંકડો હોય એટલે 10 કેન્સલ કરવાનું. એટલે કે 84 × 10, અહીંથી 0 કેન્સલ થાય ને અહીંથી પોઈન્ટ કેન્સલ થાય. એટલે 84 × 10 એટલે કેટલું આવશે? 840 સેમી. આ તમારે હોમવર્કમાં એકવાર કરવાનું છે. હવે સેન્ટીમીટરને મીટરમાં રૂપાંતર કરતા શીખીએ. એના માટે આ આવડવું જરૂરી છે. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, આ તમારે 5 વાર લખવાનું છે. અને આ પણ 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 5 વાર બંને બોક્સ, આ બોક્સ અને પેલું બોક્સ પેલા આપ્યું એ લખવાનું છે. મીટરમાં ફેરવવાનું છે. કોને? પેલા સેન્ટીમીટર ને પછી કિલોમીટર ને. પેલા સેન્ટીમીટર ને ફેરવતા શીખીએ. સેન્ટીમીટર ને કેવા ફેરવવાનું? મીટરમાં. એના માટે શું જરૂરી છે? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, એ આપણે ખબર હોવી જોઈએ. જો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર હોય તો 900 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? એના માટે 900 ને 100 વડે ભાગવા પડે. આ તમારા માટે નવું છે. જો ભાગાકારની આ રીતે પણ કરી શકે. પહેલાં શું લખતા આપણે? કે 900 ભાગ્યા 100 કરવા હોય તો આપણે આ રીતે લખતા. હવે આ રીતે લખશું આપણે 900 ભાગ્યા 100. હવે છેદ ઉતરતા શીખવાડું છું. 00 ઉપર અને નીચે બે જગ્યાએ 00 સેમ હોય તો પાછળથી 0 કેન્સલ થઈ શકે. આને છેદ ઉગાડ્યા કહેવાય. 00 હજી 0 છે એટલે આ કેન્સલ. હવે 9 ભાગ્યા 1 કરીએ તો જવાબ શું આવે? 9. અને કેમાં? મીટરમાં. આપણે સેન્ટીમીટરને કેમાં ચેન્જ કર્યું? મીટરમાં. જવાબ શું આવ્યો? 9 મીટર આપણો જવાબ. 670 સેમી. એવી જ રીતે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, તો 670 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? 670 ભાગ્યા 100. એવી જ રીતે 00 કેન્સલ થાય. હવે 00 કેન્સલ થાય પણ 7 અને 0 કેન્સલ ન થાય એટલે 67 ભાગ્યા 10. હવે ભાગાકાર કરીએ. આપણે આગળ જોયું હતું એમાં શું કર્યું હતું કે 8.4 × 100 હતા તો અહીંથી પોઈન્ટને કાઢવા આપણે 0 કેન્સલ કર્યો હતો. હવે શું કરવાનું છે? અહીંથી આપણે 0 આપવાનો છે. આ ભાગાકાર છે, ઓલો ગુણાકાર હતું એટલે આમાં આપણે 0 કેન્સલ કરી અને પોઈન્ટ રિમૂવ કર્યો હતો. હવે એ નહીં કરવાનું. આ 0 ને કાઢવા માટે પોઈન્ટ ક્યાં આવશે? પોઈન્ટ પછી 1 આંકડો એટલે કે 6.7. પોઈન્ટ પછી 1 આંકડો આવવો જોઈએ કારણ કે અહીંયા કેટલા 0 છે? 1. એટલે પોઈન્ટ પછી 1 આંકડો એટલે ઉપરનો જે હોય એમાં પોઈન્ટ પછી 1 આંકડો આવવો જોઈએ. એટલે જવાબ શું આવ્યો? 6.7 મીટર. હવે આપણે કિલોમીટરને મીટરમાં ફેરવશું.
एक किलोमीटर बराबर 1000 मीटर। आ तमारे पांच बार होमवर्क में लखवानुं छे तो दाखला आवडशे। एक किलोमीटर बराबर 1000 मीटर, तो 5 किलोमीटर बराबर कितना मीटर था? એટલે 5 × 1000, કારણ કે મીટર એ કિલોમીટર કરતા મોટો એકમ છે, એટલે જવાબ આપણે આના કરતા મોટો આવશે। એટલે શું આવશે? 5 × 1000, 5 પછી કેટલા ઝીરો આવશે? 3, 5000 મીટર। એવી જ રીતે પોઈન્ટ વાળું છે, 2.5 કિલોમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 2.5 કિલોમીટર એ કેટલા? 2.5 × 1000। હવે આપણે પોઈન્ટ કાઢવા માટે શું કરીએ છીએ? પોઈન્ટ કાઢવો હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1, એટલે કેટલા ઝીરો રીમૂવ કરવાના, કેટલા ઝીરો કાઢવાના? 1, લાઈન એક ઝીરો કાઢીએ કેટલા વધે? 100, એટલે 25 × 100, એટલે જવાબ શું આવશે? 2500, એટલે કે 2500 મીટર। આ 4 દાખલા પણ તમારે હોમવર્કમાં એકવાર કરવાના છે। બાળકો, આપણે આગળ જે દાખલા જોયા એના આધારે આપણે આ કોષ્ટક પૂર્ણ કરશું। મીટર અને સેન્ટીમીટર, હવે સેન્ટીમીટર આવ્યું છે તો મીટરના ખાનામાં સામે શું આવે ને એ જોવાનું છે। 100 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? આપણે જોયું હતું કેટલા મીટર થાય? 1 મીટર, જે આ ટેબલના આધારે આપણે જોયું હતું। આ ટેબલ યાદ રાખવાનું છે। 3 મીટર બરાબર 1 મીટર બરાબર 100 સેમી, 3 મીટર બરાબર 300 સેમી, હવે ડાયરેક્ટ આવડી જવું જોઈએ। 500 સેમી બરાબર કેટલા મીટર થાય? 100 સેમી બરાબર 1 મીટર, તો 500 સેમી બરાબર 5 મીટર। હવે 50 મીટર બરાબર કેટલા સેમી થાય? 1 મીટર બરાબર 100 સેમી, તો 50 બરાબર કેટલા સેમી થાય? 50 મીટર બરાબર 50 × 100, એટલે 50 અને 100 ના 2 ઝીરો એટલે કેટલા થાય? 5000। હવે 480 સેમી એ કેટલા મીટર થાય? 480 સેમી, સેમીને આપણે કેવા ફેરવવું છે? મીટરમાં। 1 મીટર એટલે કેટલા સેમી થાય? 100 સેમી, તો 0 0 કેન્સલ થાય, એટલે પોઈન્ટ ક્યાં આવશે? 8 ની આગળ। આપણે જોયું હતું કે 1 0 રાખવો હોય તો પોઈન્ટ ક્યાં આવે? 1 આંકડા પહેલા। ચાલીસ સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? 100 સેમી બરાબર 1 મીટર, તો 740 બરાબર કેટલા? 740 × 100, 1 0 1 0 કેન્સલ થાય। હવે અહીં 10 છે ને છેદ ઉડાડવો હોય તો અહીંયા પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા 1 0 છે, એટલે 1 આંકડા પહેલા। પોઈન્ટ પછી કેટલા આંકડા આવવા જોઈએ? 1, એટલે જવાબ શું આવશે? 7.4। હવે 8.1 મીટર બરાબર કેટલા છે? 8.1 × 100, હવે પોઈન્ટ પછી 1 આંકડો છે, પોઈન્ટને કાઢવું હોય તો અહીંથી કેટલા ઝીરો કેન્સલ કરવાના? 1 આંકડો છે એટલે 1 0 કેન્સલ, તો 81 × 10, એટલે જવાબ શું આવશે? 810। મીટર અને કિલોમીટર, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 1000, તો 1000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? 1 કિલોમીટર। આ બે નું ઊંધું, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર। હવે 1.8 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો 1.8 × કેટલા કરવા પડે? 1000। અહીંથી પોઈન્ટ પછી 1 આંકડો છે, એટલે પોઈન્ટ કાઢવો હોય તો કેટલા ઝીરો કેન્સલ કરવાના? 1, એટલે પોઈન્ટ નીકળી જાય, એટલે 1800, એટલે કેટલો જવાબ આવે? 1800 મીટર। એવી જ રીતે 3500 મીટર બરાબર કેટલા કિલોમીટર? 3500 મીટર ને કિલોમીટરમાં ફેરવવા છે, એટલે કેટલા વડે ભાગવાના? 1000 વડે, 0 0 કેન્સલ, બીજો 0 કેન્સલ, 35 × 10, અહીંથી 10 કાઢવા હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવે? 1 0 છે, એટલે પોઈન્ટ પછી 1 આંકડો આવે, એટલે જવાબ શું આવે? 3.5 કિલોમીટર। હવે 4.3 કિલોમીટર એને કેવા ફેરવાના? મીટરમાં, એટલે કેટલા વડે ગુણવું પડે? 4.3 × 1000। હવે પોઈન્ટ પછી 1 આંકડો છે, એને કાઢવા માટે અહીંથી કેટલા ઝીરો કેન્સલ કરવા પડે? 1,
એટલે 43 ગુણ્યા 100 એટલે જવાબ શું આવે 43 એટલે કે 4300 મીટર.